થી સીલ હતી. પાલિકા દ્વારા શાળાને સીલ કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરાઈ છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું. ત્યારે શાળાનું સીલ નહીં ખોલતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાનું સીલ તોડી નાખ્યું. વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા મળશે કે નહીં તે હવે એક મોટો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓનો રોજ હતો, રોજે રોજ આવીને મને પણ પર્સનલી મળીને આ લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ એવી રીતે એટલે કેટલા દિવસ સુધી આ ચાલશે. અમારે સ્ટાફ તરફથી અને મારી તરફથી એ જ એમને માગણી હતી કે ભાઈ અમારી રજૂઆત ચાલે છે, ટ્રસ્ટે એમાં પ્રયત્નો કરે છે. આપણા હાથમાં કાયદેકીય દૃષ્ટિ આપણા હાથમાં કંઈ નહીં હતું. આપણે વેટ જ કરવાનું હતું કે જે પણ નિર્ણય આવે એ કાયદેકીય રીતે આવે, સુખદ નિર્ણય આવે અને વિદ્યાર્થીઓના હિતમાં, શિક્ષણના હિતમાં આવે, એ જ મારી માગણી હતી. પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો, આ વાલીઓનો રોષ હતો, એના પછી જે પણ દુર્ઘટના થઈ છે, મેં એને દુર્ઘટના જ કહું છું કે આ કોઈ પણ રીતે હું એને સમર્થન આપી શકતો નથી. અમારે સ્ટાફ પણ એને સમર્થન નહીં આપશે અને સંસ્થા પણ નહીં આપે, કારણ કે સંસ્થા પણ કાયદેકીય રીતે જ લડત આપી રહી હતી અને એમાં પણ જે નિર્ણય આવવાનો હતો તે નિર્ણયને અમે રાહ જોઈ. કે એ લોગ હમે યહાં સે વહાં ઘુમા રહે, સિર્ફ યહાં જાઓ વહાં જાઓ, કોઈ ભી સપોર્ટ કરને કે લિયે તૈયાર નહીં હૈ. ફિર હમ કિસી કે લિયે ક્યું યે કરે, ફિર હમને સીલ તોડ ડાલા, ઇસલિયે હમારા સબકા દિમાગ સબ સર ભી બોલ રહે કે આપ ઘર જાઓ, દો દિન રુકો, એસે વેસે. ફિર હમ ક્યું રોકે, હમ લોગ કે પાગલ હૈ કે ઇતને દિન. હમારી માંગ યહી થી કે સ્કૂલ ચાલુ કરો, ફિર આપકા જો કેસ હૈ આપ અપના ચાલુ રોકો, ફિર સ્કૂલ ભી ચાલુ રોકો ઉસકે સાથ. આપકો અગર બંધી કરવાની તો અગલે સાર બંધ કરો, તો એડમિશન મત લો અગલે. અકસ્માતોની સંખ્યા હાલ વધી રહી છે.